રાજ્યના બનાસકાંઠા જિલ્લાના નેનાવા બોર્ડર પાસેથી બે દિવસ પહેલા પોલીસે રાજસ્થાની રૂપિયા ચોવીસ પોઈન્ટ સાહીઠ લાખનું એમડી ડ્રગ્સ મંગાવનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જોકે આ મામલે વધુ તપાસ કરતા આ યુવકોનું સુરત કનેક્શન નીકળ્યું છે જો કે બંને રાજસ્થાની યુવકો સુરતના સરથાણા વિસ્તારમાં હેર સલૂનની દુકાનની બાજુમાં વેલ્ડિંગનું કામ કરતા હતા તેમજ હેર સલૂન માલિકે આ ડ્રગ્સ જથ્થો મંગાવ્યો હોવાની કબુલાતને પગલે સુરત એસઓજી પોલીસે સલૂન માલિકની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે ગુજરાત મોટા પ્રમાણમાં નશાનો કારોબાર ચાલે છે ત્યારે આ કારોબાર પર ગુજરાત પોલીસે લાલ કરીને આ નશાનો કારોબાર કરતા ઈસમોને ઝડપી પાડવાની કાર્યવાહી સતત કરી રહી છે ત્યારે બે દિવસ પહેલા બનાસકાંઠા એસઓજીએ બે દિવસ અગાઉ ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂપિયા ચોવીસ લાખની કિંમતના બસો ગ્રામ એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા બે રાજસ્થાની યુવાનોને ઝડપી લીધા હતા રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવનાર બંને યુવાનોએ ડ્રગ્સનો જથ્થો સુરતના સરથાણા યોગી ચોક વિસ્તારમાં હેર સલૂન ધરાવતા યુવાનને આપવા આવ્યા હોવાની કરી હતી તેમની પગલે બનાસકાંઠા એસઓજીની ટીમ સુરત આવી હતી અને સુરત એસઓજીએ તેમની મદદમાં રહી આજરોજ સરથાણા યોગી ચોક પૂંજન રેસીડેન્સીમાં લુકવેર હેલ્થ સલૂન ધરાવતા જયવીર ઉર્ફે જેપી રાજેશભાઈ પરમારજી મૂળ ડુંગરવાળી શેરી ભટ્ટ ચોક તળાજા ભાવનગરના છે તેને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પકડાયેલા આરોપી જયદીપ બનાસકાંઠા એસઓજીએ બે દિવસ પહેલા ઝડપેલા બે રાજસ્થાની યુવાનો અગાઉ તેના હેર સલૂનની બાજુમાં વેલ્ડિંગની દુકાન ધરાવતા હતા અને ક્યારેક ક્યારેક ડ્રગ્સ લાવતા હતા તેથી તેણે તેમની પાસે એમડી ડ્રગ્સ મંગાવ્યું હતું જયદીપે પોતે ડ્રગ્સ લેતો હોય મંગાવ્યાની કબૂલાત કરી હતી પરંતુ તે હેર સલૂનની આડમાં એમડી ડ્રગ્સ વેચતો હોવાની એસઓજીની આશંકા છે આ ડ્રગ્સ વાયર રાજસ્થાન મુંબઈથી આવ્યું હોવાની શક્યતાને આધારે એસઓજી વધુ તપાસ કરી રહી છે જોકે સુરત પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે બનાસકાંઠા પોલીસને હવાલે કર્યો છે ત્યારે આ મામલે સુરત પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને આના તાર ક્યાં સુધી લંબાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે